બાળ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બે લાયકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે બાળ મિત્રો આપણે જોઈ રહ્યા છે પ્રકરણ નંબર પંદર આલેખનો પરિચય ધોરણ આઠ વિડિયો ચાલુ કરતાં પહેલાં નાનકડી એવી સૂચના કે આ જે વિડીયો છે તમારા જવાબો ચકાસવા માટે છે તમે જે સ્વાધિપોથીના જવાબો લખ્યા છે એમાં કંઈ ભૂલ તો નથી કરી અથવા તો કોઈ જવાબ કઈ રીતે આવે તમને નથી સમજાતું એના માટે છે ઉતારવા મારવા માટે નથી તો આ વિડીયોને તમે એ રીતે જ લેજો હવે સૌ પ્રથમ આપણને વિકલ્પો આપ્યા છે વિકલ્પોમાં આપણે જાજો સમય નહીં બગાડીએ વિકલ્પોના જવાબ ઓલરેડી પાછળ આપીને દીધા છે આપણે જે દાખલા આપ્યા છે એને આપણે વધારે ડીપલી સમજશું જે સમજાવવા જેવો વિકલ્પ હશે હું સમજાવી દઈશ અને તેમ છતાં કોઈ વિકલ્પમાં તમને એવું હોય કે નથી સમજાવવાનું તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો હવે આપણે એવું કીધું છે નિશ્ચિત સમયગાળા સાથે માહિતીમાં સતત તત્વો ફેરફાર દર્શાવતો આલેખ એટલે કયો આલેખ આવે તો કે રેખી આલેખ જ આવે સ્તંભ આલેખ નિશ્ચિત સમય કે આલેખમાં એક બિંદુ એક્સ નો નિર્દેશાંક આમાંથી કયો થશે તો કે આ એક બિંદુ કઈ જગ્યાએ છે તો જુઓ એક બિંદુ અહીંયા ત્રણ પર છે અને અહીંયા એ છે બે ઉપર છે તો ત્રણ અને બે વાળું આપણી પાસે કયું છે તો કે બી તો આપણો જવાબ આવશે બી ત્યાર પછી આપણે એવું કીધું છે કે એક શખ્સ થી એક શખ્સ પર આવેલું આવતું બિંદુ ખાલી જગ્યા છે તો ક્યુ એક શખ્સ ઉપર હશે બિંદુ તો કે શૂન્ય શૂન્ય ત્યાર પછી એક શખ્સ થી ત્રણ એકમ દૂર અને વાય થી છ એકમદુર આવેલું બિંદુ ક્યુ હશે તો કે આપણો જવાબ આવશે ડી વાય થી છ છે એટલે કે છ અને એક્સનું ત્રણ ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક શખ્સ પરના દરેક બિંદુ સ્વરૂપ કેવું હશે તો કે એક્સ અને ઝીરો આ પહેલું જે દર્શાવે છે એક્સ દર્શાવે છે બીજું જે દર્શાવે છે એ હંમેશા વાય દર્શાવે છે ત્યાર પછી આપણે એવું કીધું છે કે ઉદ્ગમ બિંદુના નિર્દેશાંક કેવા હોય તો ઉદ્ગમ બિંદુ એટલે શું કે જ્યારે પણ આપણે કોઈ આલેખ દોરીએ તો આ સેન્ટરનો પાર્ટ તો સેન્ટરનો પાર્ટ હંમેશા અહીંયા એક્સ હોય અહીંયા વાય હોય આ વાય ડેસ હોય અને અહીંયા એક્સનો ડેસ હોય તો આ ઉદ્ગમ બિંદુ હંમેશા શૂન્ય હોય તો અહીંયા લખીએ શૂન્ય શૂન્ય હવે આપણને એવું કીધું છે આલેખ પત્ર પર એક બિંદુ દર્શાવવા કુલ કેટલા નિર્દેશાંકોની જરૂર પડે તો કે બે શા માટે ધારો કે હું અહીંયા એક બિંદુ કરું તો આ જે બિંદુ છે એક્સ અને વાયથી કંઈક અંતરે દૂર છે તો મારે કેટલાની જરૂર પડી તો કે એક્સ અને વાય બે ની જરૂર પડી તો આપણે લખશું બે ત્યાર પછી આપણે એવું કીધું છે કે એક્સ નિર્દેશાંક શૂન્ય અને વાય નિર્દેશાંક તર એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા હોય તો બિંદુ ખાલી જગ્યા પર મળે હવે જો એક્સ શૂન્ય હોય તો બિંદુ હંમેશા ક્યાં મળે તો કે વાય ઉપર જ મળે ગ્રાફ પેપર ઉપર નિર્દેશાંકની મદદથી બિંદુને દર્શાવવાની રીતને બિંદુનું ખાલી જગ્યા કહે છે તો કે એનું નિરૂપણ કરે છે નિરૂપણ એટલે કે દર્શાવવું નિરૂપણ ત્યાર પછીની ખાલી જગ્યામાં એવું કીધું છે કે કોઈ પણ બિંદુ વાય અક્ષ થી ખાલી જગ્યા અંતર પર ખાલી જગ્યા નિર્દેશાંક હોય છે અંતરે ખાલી જગ્યા નિર્દેશાંક હોય તો કે એક છે અને એવી જ રીતે એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુનો એક્સ નિર્દેશાંક ખાલી જગ્યા હોય તો કે શૂન્ય અથવા તો ઝીરો પણ લખી શકાય બિંદુ બે ચારનો વાય નિર્દેશાંક કયો છે હવે આમાં તમે યાદ રાખજો કે પેલું હંમેશા એક્સ હશે અને બીજું હંમેશા વાય હશે તો અહીંયા આપણો વાય નો નિર્દેશાંક કયો થશે તો કે વાયનો નિર્દેશાંક થશે ચાર ચાર અને સાતમાં ચાર કયો નિર્દેશાંક દર્શાવે તો કે ચાર પહેલા નંબર ઉપર છે અને પેલો નંબર હંમેશા શેનો હોય તો કે એક્સનો ત્યાર પછી આપણને એવું કીધું છે કે જો બિંદુ એક્સ નિર્દેશાંક તથા ચાર હોય તો બિંદુના નિર્દેશાંક કઈ રીતે હોય તો કે આપણે લખવાનો તો તો લખીએ પહેલાં શું છે તો કે પાંચ અને વાયની કિંમત ત્યાર પછી હોય વાય વાય કેટલા છે તો કે ચાર તો આપણે પાંચ અને ચાર આ રીતે લખી શકાય ત્યાર પછી બંને અક્ષના છેદ બિંદુને શું કહેવાય તો કે ઉદ્ગમ બિંદુ હવે આપણને એવું કીધું છે નીચે આપેલા બિંદુઓના એક્સ નિર્દેશાંક લખો તો તમને ખ્યાલ હોય તો મેં પહેલા જ કીધું હતું કે જે પહેલું છે એ એક્સ છે અને બીજું છે આ એક્સ છે અને બીજું છે એ વાય છે તો આનો એક્સ નિર્દેશાંક શું થશે તો આપણે લખીએ એક્સ નિર્દેશાંક કયો થશે તો કે સાત અહીંયા એક્સ નિર્દેશાંક કયો થશે તો કે પાંચ આપણે લખી લઈએ એક્સ નિર્દેશાંક કયો થશે તો કે પાંચ પેલો છે એ છે અહીંયા કેટલો થશે નિર્દેશાંક તો કે શૂન્ય થશે તો આપણે લખીએ નિર્દેશાંક શું થશે તો કે શૂન્ય હવે આપણને જો અહીંયા એક આલેખ આપ્યો છે બે જુદી જુદી કસોટીમાં શૂન્ય એ દસ ગુણમાંથી મેળવેલા ગુણનો આલેખ નીચે મુજબ છે આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો આ જે ટપકાવાળી લાઈનનો આલેખ છે આ આપણને ટેસ્ટ બીજી કસોટીનો છે અને જે સીધી લાઈન છે એકદમ સ્ટ્રેટ લાઈન એનો આપણને કસોટી વનનો છે આ બાજુ શું આપ્યું છે તો કે માર્ક્સ આપ્યા છે અને આ બાજુ એના વિષયો આપ્યા છે તો કયા વિષયમાં એને શું કર્યું એ આપણને દર્શાવ્યું છે બંને અક્ષ પરથી કઈ માહિતી મળે માહિતી દર્શાવવામાં આવેલી છે તો હંમેશા યાદ રાખજો કે આ જે અક્ષ છે આ અક્ષને એક શખ્સ કહેવાય અને આને આપણે વાય અક્ષ કહેશું તો અક્ષ ઉપર શું છે તો કે સબ્જેક્ટ છે તો આપણે લખીએ અક્ષ પર વિષય દર્શાવેલ છે અને વાય અક્ષ ઉપર શું છે તો કે માર્ક આપેલા છે તો આપણે લખીએ વાય અક્ષ પર માર્ક્સ દર્શાવેલ છે હવે ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કસોટી એકના કયા વિષયમાં તેણે સૌથી વધુ ગુણ મેળવા તો આપણે આલેખ ઉપર પાછા આવીએ જે આ સીધી લાઈન છે આ સીધી લાઈન વાળો આલેખ આપણો કસોટી એક છે તો કયા વિષયમાં સૌથી વધારે ગુણ મેળવા તો જે લાઈન સૌથી ઊંચી જાતી હોય જો આ કસોટી એકના આ સૌથી ઊંચું બિંદુ છે દસ વાળું અને કેને મળે છે તો કે અહીંયા ગણિતને મળે છે તો આપણે એનો જવાબ શું આવીએ કસોટી એકમાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવા તો આપણે લખીએ કસોટી એકમાં ગણિત વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા હશે સૌથી વધુ

અને હિન્દી ત્યાર પછી બંને કસોટીના કયા વિષયમાં તેને સરખા ગુણ મેળવા છે તો કે બંને કસોટીના કયા વિષયમાં સરખા ગુણ મેળવા તો કે એમાં પણ જવાબ આવશે અંગ્રેજી અને હિન્દી જો અહીંયા બે જે એવા વિષય છે કે જેમાં સરખા ગુણ હોય તો એમાં પણ શું આવશે અંગ્રેજી અને હિન્દી અને હિન્દી ત્યાર પછી આપણે એવું કીધું છે કે કસોટી બે માં અંગ્રેજી વિષયમાં એને કેટલા ગુણ મેળવા હશે તો કે કસોટી બે ના અંગ્રેજી વિષય પાસે આપણે જઈએ તો કસોટી બે માં જો અહીંયા અંગ્રેજી વિષય છે આ ટપકાવાળી લાઈન એટલે કે કસોટી અંગ્રેજી વિષયમાં એને કેટલા ગુણ મેળવ્યા તો કે છ ગુણ મેળવા તો આપણે અહીંયા લખી નાખીએ કસોટી બે માં કસોટી બે માં અંગ્રેજી વિષયમાં ગુણ હવે ત્યાર પછી કઈ કસોટીમાં તેનો દેખાવ સારો હતો તો બંનેનો સરવાળો કરીએ બંનેમાં આપણને સરખું મળે છે તો આપણે શું લખશું બંને કસોટીમાં દેખાવ સારો હતો બંને કસોટીમાં દેખાવ સારો હતો ત્યાર પછી કયા વિષયમાં અને કઈ કસોટીમાં તેણે પૂરેપૂરા ગુણ મેળવા તો પૂરા ગુણ એટલે કે દસ ગુણ આપણને મળ્યા હોય એવા તો દસ ગુણ એને અહીંયા એક જ વાર મળ્યા છે જોવો અને એ કસોટી કઈ હતી તો કે કસોટી એક અને એનો વિષય કયો હતો તો કે વિષય હતો એનો ગણિત તો આપણે લખીએ કસોટી એક અહીં આપણે લખીએ કસોટી એક ગણિત વિષયમાં ગુણ મેળવ્યા પૂરે પૂરા ગુણ મેળવ્યા ત્યાર પછી આપણે એવું કીધું છે ખાંડની જુદી જુદી બ્રાન્ડ એ બી સીડી અને એફ થેલીઓ માટે કિંમત રૂપિયામાં અને વજન કિલોગ્રામનો આલેખ આપણને નીચે આપ્યો છે જો અહીંયા કિંમત આપી છે અને અહીંયા એના વજન આપ્યું છે તો તે આના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે બ્રાન્ડ ડી કરતાં કઈ બ્રાન્ડનો ભાવ વધુ છે પહેલાં તો આપણે ડી પાસે જઈએ હવે ડી કરતાં વધુની વાત આવી એટલે કે જો એના કરતાં ઊંચા ટપકા આપણે જોવાના તો કે ઈ અને એફ તો આપણે શું લખશું બ્રાન્ડ ડી કરતાં અને ભાવ વધુ છે છે હવે એવું કીધું કે ખાંડની થેલીમાં કઈ બ્રાન્ડનું વજન સૌથી વધુ છે તો વજન સૌથી વધુ કેનું આવશે તો કે આપણે આ જે વજનવાળા ટેબમાં સૌથી આગળ હોય એમાં વજન વધુ આવતા સૌથી આગળ કોણ છે સૌથી ઓછામાં એ છે અને સૌથી આગળમાં ડી છે તો આપણો શું જવાબ આવશે તો કે બ્રાન્ડ ડી નું વજન સૌથી વધારે છે હવે કઈ કઈ બ્રાન્ડ નું વજન સરખું છે તો સરખું વજન વાળું કયું છે તો જોવો અહીંયા એક આ બી છે અને એટલું જ વજન જો એફનું છે બંને એક જ લીટીમાં છે અને એવી જ રીતે અહીંયા સી છે અને અહીંયા ઈ છે એ પણ બંને એક એક જ લીટીમાં છે તો આપણે લખશું તો કે બી અને એફ અને એફ તથા બીજું કોનું સરખું છે તો કે સી અને ઈ નું તથા બ્રાન્ડ સી અને ઈનું નું

બ્રાન્ડ બી કરતા ડી અને ઈ નું વજન વધુ છે કઈ થેલીમાં સૌથી કઈ થેલી વજનમાં સૌથી હલકી છે તો જે સૌ આ બાજુ આપણે જો જઈએ આ બાજુ તો વજન વધે આ બાજુ જાય તો વજન ઓછું થાય તો સૌથી હલકી થેલી કઈ આવશે આપણી તો કે એ આવશે તો આપણે લખીએ એ થેલી વજનમાં સૌથી હલકી છે હવે કઈ થેલીની કિંમત સરખી છે તો કિંમત સરખી ક્યારે કહેવાય તો કે એક જ લાઈનમાં હોય આ કિંમતવાળા ટેબમાં એક લાઈનમાં લાઇનમાં એ અને સી બંને એક જ લાઈનમાં છે તો કોની કોની કિંમત સરખી હશે તો આપણે લખીએ એ અને સી થેલીઓની કિંમત સરખી છે ત્યાર પછી આપણને એવું કીધું છે કે ગ્રાફમાં તમામ બિંદુઓના નિર્દેશાંક લખો તો આપણે પહેલા એક્સ લખશું અને પછી વાય લખશું તો કે અહીંયા એ જે બિંદુ આપ્યું છે એ ક્યાં છે તો અહીંયા નીચે છે અને વાય ક્યાં છે તો કે અહીંયા સાત છે તો અહીંયા આપણે શું લખી નાખશું ચાર અને સાત હવે બી બિંદુ ક્યાં છે આપણે જોઈ લઈએ તો કે બી બિંદુ અહીંયા છે એનો એક્સ એટલે કે આ જે સાઈડ છે આને આપણે એક્સ કહેશું અને આને આપણે વાય કહેશું આ ઊભી લાઈન વાય છે ને આડી લાઈન એક્સ છે આડી પેલા લખવાની તો બી કેટલા ઉપર છે તો કે અહીંયા સાત ઉપર અને વાયમાં ક્યાં છે તો કે ચાર ઉપર તો અહીંયા શું લખશું સાત અને ચાર હવે સી બિંદુ છે એ કઈ જગ્યાએ છે આપણે ગોતી લઈએ તો કે જો સી અહીંયા છે એનો એક્સ ચાર થાય અને વાય શું થશે એનો તો કે અહીંયા એક થશે તો અહીંયા આપણે લખીએ ચાર અને એક હવે ડી બિંદુ ક્યાં છે તો કે જો અહીંયા રહ્યું એનો એક્સ ક્યાં થશે તો અહીંયા એક પાસે થશે અને એનો વાય ક્યાં થશે તો કે ચાર પાસે થશે તો અહીંયા શું લખશું એક અને ચાર હવે ઈ બિંદુ ક્યાં છે તો કે અહીંયા રહ્યું એનો એક્સ થશે અહીંયા ત્રણ પાસે અને એનો વાય ક્યાં થશે તો કે પાંચ પાસે તો આપણે લખીએ ત્રણ અને પાંચ એફ બિંદુ ક્યાં છે તો કે જો અહીંયા છે એનો એક્સ થશે પાંચ અને એનો વાય પણ થશે પાંચ તો અહીંયા આપણે શું લખશું પાંચ અને પાંચ જી બિંદુ આપણે ગોતી લઈએ તો જી બિંદુ આ ક્યાં છે જી બિંદુ તો કે એ પણ પાંચ ઉપર છે અને એનો વાય ક્યાં છે તો કે અહીંયા ત્રણ ઉપર છે તો આપણે શું લખશું પાંચ અને ત્રણ એચ બિંદુ આપણે ગોતી લઈએ તો એચ બિંદુ આ એ ક્યાં છે એનો એક્સ તો કે અહીંયા ત્રણ ઉપર અને એનો વાય પણ ક્યાં છે ત્રણ ઉપર તો એચ બિંદુ શું થશે ત્રણ અને ત્રણ આઈ બિંદુ આપણે જોઈએ તો જો આઈ બિંદુ અહીંયા છે એનો એક્સ થશે ચાર ઉપર અને એનો વાય થાય છે પાંચ ઉપર અહીંયા તો એનો આપણે લખી નાખીએ ચાર અને પાંચ ત્યાર પછી આપણે જોઈએ કે જે બિંદુ આપણને કીધું છે તો જે બિંદુ અહીંયા રહ્યું જે બિંદુનો એક્સ થશે અહીંયા પાંચ ઉપર અને વાય થશે અહીંયા ચાર ઉપર તો અહીંયા શું લખી નાખીએ આપણે પાંચ અને ચાર કે બિંદુ આપણે જોઈ લઈએ તો કે બિંદુ અહીંયા રહ્યું એનો એક્સ થશે ચાર અને વાય થશે અહીંયા ત્રણ તો અહીંયા આપણે શું લખી નાખીએ ચાર અને ત્રણ અને હવે છેલ્લું બિંદુ હોય તો એલ નો એક્સ થશે અને થશે આપણો તો અહીંયા આપણે શું લખી નાખીએ અને ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ તો આપણને એવું કીધું છે કે અહીંયા જો આલેખ આપ્યો છે નિયત સ્થળેથી કારે કાપેલા અંતર એટલે કે આ જે કાર જેટલું અંતર કાપે છે એ અને તેના માટે એને લીધેલો સમય કલાકમાં એવો આપણને આલેખ આપ્યો છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો બે કલાકમાં ક્યારે કેટલું અંતર કાપ્યું હશે તો કે જો અહીંયા આપણે આ જે છે સમય અહીંયા કલાક છે તો બે કલાકનો અહીંયા પોઈન્ટ ક્યાં મળે એ આપણે જોઈ લઈએ અને અહીંયા અંતર કિલોમીટરમાં છે જો આ બે કિલો આ બે વાળી લાઈન આપણે અહીં લંબાવીએ તો કંઈક અહીંયા આપણને બે મળે છે તો અહીંયા આપણને એ મળે છે તો બે કલાકમાં એને કેટલું અંતર કાપ્યું હશે તો આપણે લખીએ બે કલાકમાં અંતર અંતર છે તો કે કાપશે ત્યાર પછી આપણને શું કીધું છે આપણે આલેખ ઉપર થાય સાફ કરી દઈએ એટલે આપણને બીજા પ્રશ્નોના જવાબમાં સરળતા રહીએ ત્યાર પછી કારે આર સ્થાને પહોંચવા માટે કેટલો સમય લાગે તો જો આપણું આર સ્થાન અહીંયા છે અને એ સ્થાનની સાથે જો સીધી લીટી આપણે કરવામાં આવે તો અહીંયા પાંચ ને મળે છે તો આ સ્થાને પહોંચવા માટે એને કેટલા કલાક લાગશે તો કે પાંચ કલાક લાગશે આપણે લાઈન સાફ કરી દઈએ તો અને આપણો જવાબ પણ લખી લખીએ કારને આ સ્થળે પહોંચવા પાંચ કલાક

ક્યુ સ્થળના શરૂઆતના સ્થળથી કેટલા કિમી દૂર છે તો આ જે આપણું પેલા આપણે આપણે જે છે ને એને સાફ કરી લઈએ ઓકે હવે આપણને એવું કીધું છે કે આપણું જે ક્યુ સ્થળ છે આ ક્યુ સ્થળ એ શરૂઆતથી કેટલું દૂર છે તો શરૂઆત અહીંયા ઝીરો છે અને ક્યુ સ્થળ કેટલા નંબર ઉપર છે તો કે એકસો ને વીસ નંબર ઉપર તો કેટલું દૂર થશે તો કે એકસો ને વીસ કિમી તો આપણે લખીએ ક્યુ સ્થળ ક્યુ સ્થળ શરૂઆતના કિમી આપણે અંતર કિલોમીટર માં છે માટે આપણે કિમી લખશું કિમી દૂર છે ત્યાર પછી શરૂઆત કર્યા પછી એ સ્થળે કારે પહોંચવા કેટલો સમય લીધો હશે તો પેલા તો આપણે એ સ્થળ ગોતી લઈએ તો જોવો અહીંયા છે આપણું એ સ્થળ અને એને પહોંચવા માટે સમય આપણે નીચેની કઈ લાઈન ને મળે છે તો કે છ ને મળે છે તો કેને કેટલો સમય લીધો હશે તો કે છ કલાક લીધી હશે તો આપણે અહીંયા લખી નાખીએ છ કલાક ત્યાર પછી આપણે જોઈએ તો વિકલ્પો આપ્યા છે વિકલ્પોમાં આપણે બહુ ડીપમાં નહીં જઈએ જો સમજાવ જેવા હશે એટલા વિકલ્પો સમજાય અને તેમ છતાં તમારે જો કોઈને ડીપમાં એનો જવાબ જોતો હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવજો હવે બસો કેરીઓમાંથી એકસો વીસ કેરી પાકી હોય તો વૃત્ત આલેખ કેટલા અંશ માપનો થશે તો કે બસો ને સોળ અંશ માપનો થશે ત્યાર પછી નિર્દેશાંક એક બે બે ત્રણ ત્રણ અને ચાર ચાર જોડતા કયા પ્રકારના આલેખો બને તો કે આપણે એને જોડીએ તો ક્યાં પ્રકારનો આલેખ બને તો કે સી બને શા માટે તો કે જો અહીંયા અહીંયા આ ત્રણ અને ચાર આ એક એકને જોડો બે બે ને જોડો તો અહીંયા ત્રણ ને જોડો તો અહીંયા અને ને જોડો તો અહીંયા તો આવો સુરેખ આલેખ મળે તો આપણો જવાબ આવે સી ત્યાર પછી આપણને એવું કીધું છે કે જે નિર્દેશાંક વાય બરાબર શૂન્ય અને ત્રણ અને પાંચમાંથી પસાર થતી રેખા કયા અક્ષ ને સમાંતર થશે તો એ આપણને શું મળશે તો કે આપણે લખીએ નિર્દેશાંક ત્રણ અને શૂન્ય અને ત્રણ અને પાંચ માંથી પસાર થતી રેખા વાય અક્ષને વાય અક્ષને સમાંતર હશે અથવા તો થશે ઉદ્ગમ બિંદુમાંથી પસાર ન થાય તે માટે બે નિર્દેશક માંથી બનતી રેખાના નિર્દેશાંકો જણાવો તો આ જે છે મુક્ત જવાબી પ્રશ્ન છે મુક્ત જવાબી પ્રશ્ન એટલે કે આના જવાબ તમે તમારી રીતે કોઈ પણ આપી શકો ત્યાર પછી આપણે એવું કીધું છે કે આલેખનો કયો મૂળાક મૂળાક્ષર બિંદુ શૂન્ય અને ત્રણ દર્શાવે છે તો આમાંથી શૂન્ય અને ત્રણ કયો દર્શાવે છે તો એક શખ્સ ઉપર શૂન્ય અને વાય અક્ષ ઉપર ત્રણ તો આવું તો એક જ બિંદુ છે અને એ છે આપણું આર એટલે કે જવાબ આવશે સી હવે ત્યાર પછી આપણને એવું કીધું છે કે બિંદુ ત્રણ અને ચાર નું અંતર ખાલી જગ્યા છે તો આપણે એમાં શું આવશે તો કે એક શખ્સ થી ચાર અને વાય અક્ષ થી ત્રણ આવશે કારણ કે આ એક શખ્સ છે અને આ છે વાય અક્ષ તો આપણો જવાબ આવશે સી હવે આપણને એવું કીધું છે આલેખમાં આડી અને ઊભી રેખાને ખાલી જગ્યા અને ખાલી જગ્યા કહેવાય તો તમને મેં તમને કીધું હતું કે આ રીતનો આલેખ હોય તો આડીને આપણે એક્સ કહીએ અને ઊભીને આપણે વાય કહીએ તો અહીંયા આપણે આડી રેખા માટે શું લખશું એક્સ અક્ષ અને ઊભા માટે આપણે શું લખશું તો કે વાય અક્ષ ત્યાર પછી વાય નિર્દેશાંક શૂન્ય હોય તેવા તમામ બિંદુઓ ખાલી જગ્યા ઉપર આવે તો કે કેની ઉપર આવે તો કે એક્સ અક્ષ ઉપર આવે કારણ કે વાય શું થઈ જાય છે શૂન્ય થઈ જાય છે હવે બિંદુ પાંચ એક દઈએ ત્યાર પછી આપણને આલેખ આપ્યો છે આલેખનો આપણે અભ્યાસ કરીએ નીચે આપેલા આલેખ દિવસના અલગ અલગ સમયે નોંધાવેલું તાપમાન દર્શાવે છે જો અહીંયા તાપમાન દર્શાવ્યું છે અને એની ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપ્યા છે તો સવારે આઠ વાગે કેટલું તાપમાન છે અહીંયા આઠ છે વચ્ચે કઈ નથી આપણો આલેખ તો વચ્ચે ટચ થાય છે તો ત્યાં છ પછી શું આવે સાત તો સવારે આઠ વાગે કેટલું તાપમાન હશે તો આપણે લખીએ સાત અંશ સેલ્સિયસ ત્યાર પછી આપણને એવું કીધું છે આપણે આને સાફ કરી દઈએ છીએ એટલે આપણે બીજા પ્રશ્નોના જવાબો આપી શકીએ ત્યાર પછી આપણને એવું કીધું છે કે કયા સમયે બે અંશ સેલ્સિયસ તાપમાન છે તો જો બે અંશ સેલ્સિયસ તાપમાન અહીંયા છે એક્ઝેક્ટલી અહીંયા હોવું જોઈએ બિંદુ થોડું ઉપર છે છતાં પણ આનો જવાબ આપણે શું લખશું તો કે છ એમ જ લખશું તો અહીંયા આપણે લખીએ સિક્સ એ એમ એટલે કે સવારના છ વાગે કયા સમય ગરમ ગાળા દરમિયાન તાપમાન એક સરખું હતું જો એક સરખું આ બે બિંદુ એ એક સરખું છે તો એની નીચે કયો મળે છે આઠ અને નવ તો આપણે લખશું આઠ એ પ્રાણી સંગ્રહાલયના નકશા પરથી પ્રશ્નના જવાબ આપો અહીંયા રોડ એક્સ આપ્યો છે અને આને રોડ આપણે વાય આપ્યો છે તો હવે પહેલો જ પ્રશ્ન આપણને પૂછ્યો છે પ્રાણી સંગ્રહાલયમાં ડી અને એફ અને સી અને ડી કયા પ્રાણીનું સ્થાન દર્શાવે છે તો આપણે એક શખ્સ ઉપર ડી ગોતીએ એક્સ અક્ષ ઉપર ડી તો કે અહિયાં રહ્યું અને એફ છે ગોતીએ તો એક્સ એટલે એફ એટલે તો અહીંયા આ કયા પ્રાણીનું સ્થળ થયું તો કે વાંદરાભાઈનું સ્થળ થયું તો આપણે આપણે લખીએ ડી અને એફ તો અહીંયા લખીએ વાંદરાઓ અને સી અને ડી માટે ગોતીએ તો સી એટલે કે આપણું અહિયાં છે અને ડી એટલે કે અહીંયા છે તો સી અને ડીને આપણે જોડી દઈએ તો શું આવશે તો કે સી અને ડીને જોડતા હાથી આવશે તો આપણે લખીએ સી અને ડી અહીંયા લખીએ હાથી ત્યાર પછી આપણને એવું કીધું છે છે કેન્ટીન સ્થળ જણાવો તો આમાં ક્યાં એ આપણે ગોતીએ તો આપણે પેલા તો આ બધા સાફ કરી નાખીએ આજે આપણે કર્યું છે એટલે આપણે કેન્ટીન ને દોરી શકીએ તો કેન્ટીન આપણી અહીંયા છે હવે કેન્ટીન અહીંયા સી ઉપર છે અને અહીંયાથી પણ ક્યાં છે તો કે સી ઉપર તો કેન્ટીનનું સ્થાન કયું હશે તો બેય બાજુ સી બિંદુ આવે તો આપણે લખીએ કેટીનનું સ્થાન સી અને સી છે વિડિયોને પોઝ કરી તમે આ વિડિયોના બધા જ જવાબો તમારી નોંધપોથીમાં લખી લો અથવા તો સ્વાધ્યપોથી સાથે સરખાવી શકો છો વિડીયો ચાલુ રહેવા દેજો પંદરમાં પછી જે આપણો સોળમો પાઠ છે સંખ્યા સાથે રમત એની લિંક હું એક ફોટો સ્વરૂપે આપીશ ટચ કરશો એટલે જોઈ શકાશે અને શૂટિંગ કમ્પ્લીટ થશે ત્યારે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તો ત્યાંથી પણ તમે જોઈ શકો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં